લાંચ લેતા પકડાઈ ગયા પછી કેટલાય અધિકારીઓની કારકિર્દી ખતમ થઈ ગઈ છે એટલે જ એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબીના નામથી ભલભલા અધિકારીઓ ફફડતા હોય છે આજે એસીબીએ દેવભૂમિ દ્વારકાના નાયબ કલેક્ટર નિહાર ભેટારિયાને રૂપિયા ત્રણ લાખની લાંચ લેતા ઝડપી લઈ વધુ એક વખત ભ્રષ્ટાચારીઓમાં ધાક બેસાડી છે રક્ષણ માટે હથિયાર પરવાનો મેળવવા રૂપિયા ત્રણ લાખની લાંચ લેવાનો નાયબ કલેક્ટર પર આરોપ છે એસીબીના છટકામાં નાયબ કલેક્ટર ઝડપાઈ જતા આ ઘટના અધિકારી આલમ તથા સમગ્ર હાલારમાં ચર્ચાસ્પદ બની છે જામનગર જિલ્લાના પૂરપીડિતોને નવા ધોરણો મુજબ સહાય આપવાની રાજ્ય સરકારે ઘોષણા કરી હતી પરંતુ સરકારે વાયદા મુજબ પૂરપીડિતોને નવા ધોરણો મુજબ સહાય ચૂકવી ન હોવાનો આરોપ કોંગ્રેસ દ્વારા લગાડવામાં આવ્યો છે આ ઉપરાંત મુખ્યમંત્રી કિસાન સહાય યોજના પણ લાગુ કરવામાં ન આવી હોવાના આરોપ સાથે જામનગરમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા સમગ્ર મુદ્દે કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મીઠાઈ ફરસાણના વેપારીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું કુલ સુડતાલીસ સ્થળોએથી જલેબી ગાંઠિયાના પચાસથી વધુ સેમ્પલ તથા બાર સ્થળોએથી મીઠાઈના સેમ્પલ લેવામાં આવ્યા છે દિવાળીના તહેવાર પૂર્વે ફૂડ શાખાના ચેકિંગથી ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે